ભારે વરસાદથી સુરતનું સણિયા હેમાદ ગામ બેટમાં ફેરવાયું. મંદિર ફરી પાણીમાં ગરકાવ થતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સુરતના સણિયા હેમાદ ગામમાં ભારે વરસાદથી ફરી પાણી ભરાયું હતું. દર વર્ષે ગામમાં ખાડીનું પાણી ભરાય છે, જેથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ ગામમાં કડોદ માંડવી વાલક ગામનું પાણી ગામમાં આવે છે. ઉપરવાસમાં વરસેલા વરસાદની પાણીની આવક ખાડી મારફતે આવે છે, જેથી છાસવારે પાણી ભરાઈ રહેતું હોવાથી ખોડિયાર માતાના મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદે ધુવાધાર બેટિંગ કરી છે. ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવનને માઠી અસર પહોંચી હતી. સણિયા હેમાદ ગામમાં 7 ફૂટ પાણી ભરાયું હતું. દર વર્ષે ગામમાં ખાડીનું પાણી ભરાય છે. કડોદ માંડવી વાલક ગામનું પાણી ગામમાં આવે છે. ઉપરવાસમાં વરસેલા વરસાદની પાણીની આવક ખાડી મારફત સુરત આવે છે. ગયા વર્ષે સણિયા હેમાદ ગામ મહાનગરપાલિકામાં સમાવેશ થયું હતું. સુરત જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ઓલપાડના કુડસદ ગામે આદિવાસી ફળિયામાં વરસાદી પાણી ભરાયા હતા. ઘરમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા. રાત્રિ દરમિયાન ભારે વરસેલા વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. કુડસદની નવાપરા કોલોની હડપતિવાસના 3 ફળિયામાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા. ઘરોમાં પાણી ફરી વળતા ઘર વખરીને નુકસાન પહોંચ્યું હતું. ઘરોમાં પાણી ફરી વળતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.